મારું નામ જોતું બોલો મારું નામ નિલેશ વલ્લભભાઈ પટેલ, હું ભાવનગરથી આવ્યો છું. મારા બાબાને કાનમાં સંભળાતું નહોતું અને 2 કલાકની ટ્રીટમેન્ટ પછી રૂમના દરવાજા પાસે થાળી વગાડી એટલે તરત મારા બાબાએ મને પૂછેલું કે કોણે વગાડી એમ. અને સાહેબ થાળી વગાડતા વગાડતા અંદર આવ્યા હતા અને એને જોયેલા નહોતા સાહેબને, એને પૂછેલું ખરું કે કોને વગાડ્યું. એટલે અત્યારે 2 કલાકની ટ્રીટમેન્ટ પછીનો આટલો રિસ્પોન્સ મળેલો છે. તમે દવા નાખતી વખતે એને તાળી વગાડી ત્યારે શું હતું? ત્યારે એ તો ના જ પડતો હતો. દવા નાખીને આપણે એને દવા નાખ્યા પછી છેલ્લે પછી તમે તાળી વગાડી પૂછ્યું, મમ્મી વગાડી કે પપ્પા વગાડી? તાળી વગાડી ત્યારે પણ મને એને પૂછેલું અને તમે થાળી વગાડી ત્યારે પણ એને મને પૂછેલું. શરૂઆતમાં એને કોઈ રિસ્પોન્સ આપેલો? ત્યારે તો એ ના જ પડતો હતો. પછી બહાર ગયા ને ત્યારે પાછો મને એને કીધું હતું સંભળાય, હમણાંથી બહાર ગયા ને ત્યારે સંભળાય. એટલે સ્ટાર્ટિંગમાં જે ના પડતો હતો ને એ આખી એની જીદમાં ચડી જતો. હવે આપને શું અનુભવ છે? અત્યારે મને એને રિસ્પોન્સ આપેલો જ છે. થેન્ક યુ સર. હવે બીજી વસ્તુ, આપના કોઈ આશીર્વાદના વિચાર હોય મનમાં જે વાત કરો. તમે શું કઈ કહેવા, દુનિયાને કઈ સંદેશ આપો એ લોકો બધી? અત્યારે આ દવાથી મને રિસ્પોન્સ છે, બાળકને મળ્યો છે. હવે આની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી છે. બોલતા શીખવાડવાનું, બોલતા શીખવાડવાનું કામ મારું છે. એ તો બોલતા શીખવાડવાની મહેનત આપણે જ કરવાની હોય છે, કેમ કે ઉંમર વઈ ગઈ છે એની, 4 વર્ષ પછી તો એને શીખવાડવું. પણ એ સાચી વાત એ છે કે તમે બહેરા મૂંગામાં નથી મૂક્યો એટલે તરત જ બોલતો થઈ જશે. એટલે જ મેં નથી મૂક્યો. મારે કોઈ પણ સંજોગોમાં કાંઈક તો એની કરાવવાનું છે. તો છેવટ કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવવાનું છે. નહીં નહીં, જરૂર નથી. બાબાને શું નામ છે? ભવ્ય. આ તમારે કોકલિયા ઇમ્પ્લાન્ટેશન કરતા વધારે પ્રોગ્રામ થઈ ગયું છે. એવું તો કોઈ જ થાળી બી નહીં સાંભળી શકે. કોકલિયા ઇમ્પ્લાન્ટેશનમાં કશું 30% શબ્દો એ લોકો કાનમાં નાખે, એ શબ્દો બોલે, એ રિપીટ એ કમ્પ્યુટર બોલે. એ કોકલિયા ઇમ્પ્લાન્ટેશન એ સક્સેસફુલ પ્રોગ્રામ નથી. એ અત્યારે દુનિયામાં બહુ અજંપો છે એનું.